નમસ્તે બહેનો. બહેનો, ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 1, પહેલું જે ચેપ્ટર છે તેનું નામ છે અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ. હવે અર્થશાસ્ત્રમાં જે વિષય, જે પ્રવેશ છે, એમાં અગાઉના લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે અર્થશાસ્ત્ર એ વાસ્તવિક પરિસ્થિતિમાં શું છે, અર્થશાસ્ત્ર એ વાસ્તવિક પરિસ્થિતિની અંદર શું છે અને એ અર્થશાસ્ત્રમાં કઈ કઈ બાબતનો એ અભ્યાસ કરવામાં આવે છે. તો આ અંગે આપણે અનેક જાણીતા, ખાસ કરીને તમે જુઓ કે કૌટિલ્યની પણ વાત કરી હતી. કૌટિલ્ય એટલે વિષ્ણુગુપ્ત, કે જેનું આપણે નામ છે, ચાણક્ય તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ તમામ બાબતનો અભ્યાસ કર્યા પછી આપના અભ્યાસક્રમમાં એક નવો ટોપિક આવે છે કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ અંગેની માહિતી, પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ અંગેની માહિતી, અને તે અંગે એટલે કોના અંગે, પશ્ચિમમાં જે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કેવી રીતે થયો, એનો વિકાસ કેવી રીતે થયો, આ અંગે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ પોતાના અભિપ્રાયો કેવા આપ્યા છે, જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ પોતાના જે અભિપ્રાયો છે, પોતાના જે મંતવ્યો છે એ કેવા આપ્યા છે, એના વિશે આજના લેક્ચરની અંદર બહેનો આપે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન લઈએ, પ્રસ્તાવના વિશે જોઈએ. કોના વિશે પ્રસ્તાવના? આના વિશે, કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશેની માહિતી. તો એમાં સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનામાં જોઈએ કે પૂર્વના અર્થશાસ્ત્રના ચિંતન કરતાં પશ્ચિમનું જે અર્થશાસ્ત્રનું જે ચિંતન છે એ અલગ છે. બહુ સમજવા જેવી બાબત છે કે પૂર્વના જે અર્થશાસ્ત્રીઓ જે છે, બહુ સમજજો બહેનો, કે પૂર્વના જે અર્થશાસ્ત્રીઓ છે એનું જે ચિંતન છે, ચિંતન એટલે મનન, વિચારો છે, તેના કરતાં પશ્ચિમના જે અર્થશાસ્ત્રીઓ છે એના વિચારો અલગ છે. હવે બહેનોને એમ થશે કે મિત્ર સર, કે પૂર્વના અર્થશાસ્ત્રીઓ કરતાં પશ્ચિમના અર્થશાસ્ત્રીઓના વિચારો અલગ છે, ભિન્ન છે, એ કેવા છે, એ આજના લેક્ચરની અંદર આવશે ત્યારે બહેનો હું વિસ્તૃતમાં આપને સમજાવીશ. તો પૂર્વના અર્થશાસ્ત્રના ચિંતનમાં સૌથી મોટું જે પ્રદાન હોય, પૂર્વના જે અર્થશાસ્ત્રીઓ છે એ પૂર્વના અર્થશાસ્ત્રીઓમાં સૌથી મોટું જે યોગદાન છે એ કોનું છે, કૌટિલ્યનું છે. કોનું છે? કૌટિલ્ય. એનું મૂળ નામ શું છે? વિષ્ણુગુપ્ત. એનું મૂળ નામ શું છે? વિષ્ણુગુપ્ત છે, જેને આપણે કૌટિલ્ય અને ત્રીજું નામ આપણે કયું આપેલું છે, ચાણક્ય તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો પૂર્વના અર્થશાસ્ત્રના ચિંતનમાં સૌથી મોટું યોગદાન કોનું છે? કૌટિલ્યનું છે. જ્યારે પશ્ચિમના અર્થશાસ્ત્રના ચિંતનમાં વર્ષો પહેલાં એની કોઈ સીમા નથી, ગણી ગણાઈને વીણા વીણાની, તો એટલા વર્ષો પહેલાંની આ વાત છે. તો એમાં પશ્ચિમના અર્થશાસ્ત્રના ચિંતનમાં સૌથી મોટું જે પ્રદાન હોય તો એ એરિસ્ટોટલનો છે. કોનું પ્રદાન છે? એરિસ્ટોટલનું પ્રદાન છે. બહુ સમજવા જેવો ટોપિક છે, બહુ રસપ્રદ છે અને જીવનમાં એ ઉપયોગી થાય એવો એ ટોપિક છે. કે પૂર્વના જે અર્થશાસ્ત્રી છે એમાં સૌથી મોટું યોગદાન કોનું છે? કૌટિલ્યનું. આપણી બધી દીકરીઓને યાદ રહી જશે કે પૂર્વના અર્થશાસ્ત્રના ચિંતનમાં સૌથી મોટું જે યોગદાન છે એ કોનું છે? કૌટિલ્યનું છે. પશ્ચિમના જે અર્થશાસ્ત્રીઓ છે એનું જે ચિંતન છે, એના જે વિચારો છે, એમાં સૌથી મોટું જે યોગદાન છે એ કોનું છે? એરિસ્ટોટલનું છે. પરંતુ ઔદ્યોગિક ક્રાંતિ બાદ, હવે શબ્દો ઉપર ધ્યાન આપજો, ઔદ્યોગિક જે ક્રાંતિ છે
હવે ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં છે? ઇંગ્લેન્ડમાં છે. ઔદ્યોગિક જે ક્રાંતિ છે એ ક્યાં થઈ? ઇંગ્લેન્ડમાં છે. આ ટોપિક બહુ રસપ્રદ છે, બહુ રસપ્રદ છે. લગભગ આ ટોપિક વિશે આપણે ચર્ચા કરીએ ને બહેનો તો કલાક સવા કલાક હોય જાય. તો કહેવાનો અર્થ એ છે, કહેવાનો તાત્પર્ય એ છે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, વિશ્વના કોઈ દેશોમાં નથી, ઇંગ્લેન્ડમાં જ થઈ. તમે જુઓ કે એ ક્યારે થઈ? 1751 થી 1851. આ તમારે સામાન્ય જ્ઞાનની અંદર કામ આવશે બહેનો કે સૌથી પહેલા વહેલા ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં થઈ? ઇંગ્લેન્ડમાં થઈ. કઈ સાલમાં થઈ? 1751 થી 1851ની સાલમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, વિશ્વના કોઈ દેશમાં નથી અને ઇંગ્લેન્ડમાં જ ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એના પાયામાં કારણ શું છે? વિશ્વના કોઈ દેશોમાં એ ઔદ્યોગિક ક્રાંતિ ના થઈ અને ઇંગ્લેન્ડની અંદર જ ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એના પાયામાં કેટલા કારણો છે, જે કારણો અન્ય પુસ્તકોમાં નથી. ભાગ્યે જ કોઈને ખ્યાલ છે. હા, લોકો એટલું કહે છે, બધા જ લોકો એવું કહે છે કે ભાઈ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1751 થી 1851ની સાલ, એટલે કે આ 100 વર્ષનો જે સમયગાળો છે, એ 100 વર્ષના સમયગાળામાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તો આ 100 વર્ષનો જે સમયગાળો છે, 1751 થી 1851નો જે સમયગાળો છે, એ સમયગાળામાં એવા ઇંગ્લેન્ડમાં ક્યાં પરિબળો હતા, ક્યાં કારણો હતા કે વિશ્વના કોઈ દેશોમાં એ નજર ન ગઈ ઇંગ્લેન્ડમાં થઈ? તો એના પાયામાં ઇતિહાસમાં એવું કહેવામાં આવે છે કે કેટલાક પરિબળો ઇંગ્લેન્ડમાં એ સકારાત્મક હતા, પોઝિટિવ હતા. પહેલું પરિબળ કયું હતું? યાદ રાખજો બહેનો, ઉપયોગી છે. કે પહેલું પરિબળ કયું હતું? કે ઇંગ્લેન્ડમાં શ્રીમંત વર્ગ વધારે હતો, પૈસાદાર જે વર્ગ છે, મૂડીપતિ જે વર્ગ છે એ વધારે હતો. પૈસાદાર વર્ગ છે, મૂડીપતિ જે વર્ગ છે એ વર્ગ વધારે હતો. હવે આ વર્ગે શું નક્કી કર્યું કે આપણી પાસે જે કાંઈ પૈસા છે ને એમાંથી આધુનિક પ્રકારના યંત્રો ખરીદો. પૈસા ન રહે કાંઈ નહીં, આધુનિક પ્રકારના જે યંત્રો છે ને એ યંત્રો આપણે ખરીદી લો. આપણા દેશની જેમ આમ નહીં, મુઠ્ઠીવાળી જેમ નહીં, લોભિયા નહીં, કંજૂસ નહીં. પણ ઇંગ્લેન્ડની અંદર એવું કહેવાય છે કે 1751 થી 1851ના સમયગાળા દરમિયાન, એ સમયગાળા જે હતો એ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડની અંદર જેટલા મૂડીપતિઓનો વર્ગ હતો ને, એ આધુનિક પ્રકારના યંત્રો ખરીદવા માટે પોતાની પાસે જે મૂડી હતી એ મૂડીનો ઉપયોગ એને કર્યો. આ પહેલું કારણ છે, બહુ સમજવા જેવી બાબત છે. આ પહેલું કારણ છે. બીજું કારણ એ છે બેનો કે આપ જાણો છો તે પ્રમાણે કે આધુનિક પ્રકારના યંત્રો આપણે બનાવવા હોય, આધુનિક પ્રકારના યંત્રો આપણે બનાવવા હોય તો એમાં લોખંડ જોઈએ, બરાબર? એ લોખંડ છે, એ લોખંડ પણ ઇંગ્લેન્ડમાંથી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતું હતું. આધુનિક પ્રકારના યંત્રો બનાવવા માટે જે લોખંડ જોઈએ એ લોખંડ પણ ઇંગ્લેન્ડમાંથી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતું હતું. એટલું જ નહીં, યંત્રોને ચલાવવા માટે, ઉર્જા માટે જે બળતણ તરીકે કોલસો છે, એ કોલસો પણ ઇંગ્લેન્ડમાંથી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો હતો. આ બીજું કારણ છે. ત્રીજું કારણ એ છે જે તમારા સામાન્ય જ્ઞાન માટે ઉપયોગી છે, કે સામાન્ય જ્ઞાન માટે ઉપયોગી છે, જે વચ્ચે 10 સેકન્ડ હું કહી દઉં કે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ સૌથી પહેલાં વહેલાં ક્યાં ઉદ્યોગમાં થઈ? ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ ક્યાં ઉદ્યોગની અંદર થઈ? તો આપણી દરેક બહેનોએ એ નોલેજમાં યાદ રાખવાનું, જનરલ નોલેજમાં, કે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ સૌથી પહેલાં સુતરાઉ કાપડમાંથી. ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ ક્રાંતિ સુતરાઉ કાપડના ઉદ્યોગમાં થઈ, બરાબર? હવે ત્રીજું કારણ, બે તો આપણે અગાઉ જોઈ ગયા. ત્રીજું કારણ એ છે કે મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે 2 સેકન્ડ પહેલાં કે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિથી સુતરાઉ કાપડના ઉદ્યોગમાંથી, બરાબર? હવે સુતરાઉ કાપડના ઉદ્યોગમાં જે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, તો સુતરાઉ કાપડ માટે કાચો માલ કયો છે? કપાસ. એ પણ ઇંગ્લેન્ડમાંથી મળતો હતો, સંસ્થાનોના બજારમાંથી, સંસ્થાનોના બજાર હતા,
ઇંગ્લેન્ડમાં સંસ્થાનોના બજાર હતા, એ સંસ્થાનોના બજારમાંથી એ સુતરાઉ કાપડ માટે જે કાચો જે માલ છે, મટીરિયલ છે, એ સંસ્થાનોના બજારમાંથી પ્રાપ્ત થતો હતો. એટલું જ નહીં, એ કાચા માલમાંથી તૈયાર માલમાં જે રૂપાંતર થાય, કાચા માલમાંથી તૈયાર માલમાં જે રૂપાંતર થાય, કાચા માલમાંથી તૈયાર માલની અંદર જે રૂપાંતર થાય, એટલે કે જે કપાસમાંથી જે કાપડ તૈયાર થયું હોય, તો એ કાપડને વેચવા માટે સંસ્થાનોના જે બજાર છે એ બજાર પણ ત્યાં એ તૈયાર હતા. એટલે એક બાજુ કાચો જે માલ છે, મટીરિયલ છે, એ પણ ઇંગ્લેન્ડના સંસ્થાનોના બજારમાંથી મળતું હતું. બીજી બાજુ જે સુતરાઉ કાપડ એ તૈયાર થયું છે એને વેચવા માટેના જે માર્કેટ છે, જે બજાર છે, એ પણ ત્યાં ઉપલબ્ધ હતા. આ ત્રીજું કારણ ગણવામાં આવે છે. નંબર ચાર એ છે કે ઇંગ્લેન્ડને સારા દરિયાઈ બંદરો પ્રાપ્ય થયા હતા. એટલે આયાત નિકાસ કરવા માટે પણ એ અનુકૂળતા હતી. આ નંબર ચાર. નંબર પાંચ એ છે કે ઇંગ્લેન્ડને જે સરકાર પ્રાપ્ય થઈ હતી, એ સરકાર સ્થિર હતી. આ પાંચ પરિબળોને લઈને ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1751 થી 1851ના સમયગાળા દરમિયાન, બરાબર. હવે 1751 થી 1851ના જે સમયગાળા જે દરમિયાન છે, એ ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, હવે આ જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એના પરિણામે ઉદ્ભવેલા ખાસ કરીને સામાજિક સમસ્યાના સંદર્ભમાં કેટલાક અર્થશાસ્ત્રીઓનું મોટું યોગદાન છે. પહેલાં જ મેં કહ્યું કે પૂર્વના જે અર્થશાસ્ત્રીઓ છે એમાં સૌથી મોટું યોગદાન કોનું છે? કૌટિલ્યનું છે. સૌથી મોટું જે યોગદાન છે, યોગદાન કોનું છે? કૌટિલ્યનું. પૂર્વની વાત છે. પશ્ચિમના અર્થશાસ્ત્રીઓમાં એ સૌથી મોટું યોગદાન કોનું છે? એરિસ્ટોટલનું છે. ત્યાર પછી અન્ય જે અર્થશાસ્ત્રીઓ છે એમાં એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ, સેમ્યુલસન, આ બધા અર્થશાસ્ત્રીઓનું મોટું યોગદાન જોવા મળે છે. આપના પ્રશ્ન પેપરમાં એક માર્કનો પ્રશ્ન પૂછાય, કે પશ્ચિમના કયા અર્થશાસ્ત્રીઓનું મોટું યોગદાન છે, પશ્ચિમના કયા અર્થશાસ્ત્રીઓનું મોટું યોગદાન છે, તો પશ્ચિમના કયા અર્થશાસ્ત્રીઓનું મોટું યોગદાન છે એમાં એરિસ્ટોટલ, ત્યાર સૌથી પહેલાં એરિસ્ટોટલ જે આપણી બહેનોને ખ્યાલ છે, બીજું એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ, સેમ્યુલસન, આ તમામ જે અર્થશાસ્ત્રીઓ છે એ તમામે તમામ અર્થશાસ્ત્રીઓનું મોટું યોગદાન છે. પૂર્વનું અર્થશાસ્ત્ર નીતિશાસ્ત્ર છે, એ નીતિશાસ્ત્રથી વધુ પ્રભાવિત છે. હવે તમે જુઓ કે પૂર્વનું અર્થશાસ્ત્ર અને પશ્ચિમનું અર્થશાસ્ત્ર બંનેના વિભાગ સેક્શન જુદા છે. બંનેના જે સેક્શન છે, બંનેના જે વિભાગ છે, એ બંનેના વિભાગો કેવા છે? અલગ અલગ છે. પૂર્વનું જે અર્થશાસ્ત્ર છે એ નીતિશાસ્ત્ર ઉપર વધારે શું છે? ધ્યાન કેન્દ્રિત કરે છે પૂર્વના અર્થશાસ્ત્રીમાં. તો એનો અર્થ શું થયો કે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રને વધુ પ્રભાવિત કરે છે. જ્યારે ખાસ કરીને તમે જુઓ કે જ્યારે ખાસ કરીને પશ્ચિમના જે અર્થશાસ્ત્રીઓ છે એ પશ્ચિમના અર્થશાસ્ત્રમાં કેટલીક બાબતોમાં ભિન્નતા છે, બહુ સમજવા જેવી બાબત છે, કે પૂર્વનું જે અર્થશાસ્ત્ર છે એમાં નીતિશાસ્ત્રને વધુ પ્રભાવિત કરે છે, જ્યારે પશ્ચિમના જે અર્થશાસ્ત્ર છે એમાં ખાસ કરીને વૈજ્ઞાનિક અભિગમ છે, આધુનિક વિચારસરણી છે. વિચારસરણી કેવી છે? આધુનિક છે. આધુનિક એ વિચારસરણી, વૈજ્ઞાનિક અભિગમ છે. અન્ય શાસ્ત્રોથી અલગ રીતે આર્થિક પ્રશ્નોની ચર્ચા કરે. તમે જુઓ કે પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે અને પૂર્વનું જે અર્થશાસ્ત્ર છે એ બંને અર્થશાસ્ત્રની અંદર ભિન્નતા છે, સમાનતા નથી. કારણ કે બંનેની જે વિચારસરણી છે એ બંનેની વિચારસરણી કેવી છે? ભિન્ન છે.
દરેકની જે વિચારસરણી કેવી છે ભિન્ન ભિન્ન એ જોવા મળે છે. ભિન્ન શું કામ જોવા મળે છે બહેનો? એ આપણી બહેનોને ખ્યાલ છે કે પૂર્વનું જે અર્થશાસ્ત્ર છે નીતિશાસ્ત્રને વધારે મહત્વ આપે છે. પૂર્વનું જે અર્થશાસ્ત્ર છે એ નીતિશાસ્ત્રને મહત્વ આપે છે, જ્યારે પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે એ વૈજ્ઞાનિક જે અભિગમ છે, આધુનિક જે વિચારસરણી છે એને વધારે એ પ્રભાવિત કરે છે. પૂર્વનું અર્થશાસ્ત્ર જે છે એ રાજાશાહી, રાજ્ય વ્યવસ્થા, કૃષિ પ્રધાનને એ ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. હવે પૂર્વનું અર્થશાસ્ત્ર અને પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે એ બંનેમાં તફાવત છે. બંનેમાં શું છે? તફાવત. જેમ વિજ્ઞાનની અંદર વિજ્ઞાન ટેકનોલોજીમાં તમે બહેનો અભ્યાસ કરી ગયા છો કે સજીવ નિર્જીવના તફાવત, સજીવ નિર્જીવના તફાવત. સજીવ છે, હલનચલન કરે છે, નિર્જીવ હલનચલન કરતું નથી. તો એવી જ રીતે પૂર્વનું જે અર્થશાસ્ત્ર છે અને પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે એમાં ખાસ કરીને કેટલીક બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમુક અમુક જે બાબત છે ને એના ઉપર અવલોકન કર્યું, ધ્યાન રાખ્યું છે. એટલે શું? એના ઉપર અવલોકન કર્યું છે. હવે પૂર્વનું જે અર્થશાસ્ત્ર છે એ આપણી બહેનોને ખ્યાલ છે નીતિશાસ્ત્ર છે, એના ઉપર વધારે ધ્યાન પસંદ કર્યું છે. એમાં યોગદાન કોનું છે? કૌટિલ્યનું છે. હવે આ કૌટિલ્યનું યોગદાન છે, નીતિશાસ્ત્ર છે, તો એ નીતિશાસ્ત્રમાં કોને મહત્વ આપ્યું છે? એમાંય પાછો પેટો પડકાર કે નીતિશાસ્ત્ર છે એ નીતિશાસ્ત્રમાં કોને મહત્વ આપ્યું? તો એમાં સૌથી પહેલાં પૂર્વના અર્થશાસ્ત્રમાં કહેવાય છે કે જે રાજાશાહી છે ને, રાજ્ય વ્યવસ્થા, એને મહત્વ આપ્યું છે. રાજાશાહી જે રાજ્ય વ્યવસ્થા છે એ રાજાશાહી રાજ્ય વ્યવસ્થાને મહત્વ આપવામાં આવ્યું છે. કૃષિને મહત્વ આપવામાં આવ્યું છે, બેને મહત્વ આપવામાં આવ્યું છે. પૂર્વનું જે અર્થશાસ્ત્ર છે એ પૂર્વના અર્થશાસ્ત્રમાં બેને મહત્વ આપવામાં આવ્યું છે. બેને મહત્વ આપવામાં આવ્યું છે એટલે પહેલું મહત્વ કોને? રાજાશાહીને. પહેલું મહત્વ કોને? રાજાશાહીને. બીજું મહત્વ કોને? કૃષિ ક્ષેત્રને, ખેતી ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે એ પશ્ચિમનું અર્થશાસ્ત્ર ઔદ્યોગિક ક્રાંતિ બાદ આર્થિક સમસ્યાના સંદર્ભમાં રજૂ થયું છે. હવે તમે જો પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે એ પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે એ અર્થશાસ્ત્ર પૂર્વના અર્થશાસ્ત્ર કરતાં થોડું ભિન્ન છે, અલગ છે. શું અલગ છે? કે હમણાં જ આપણે જોયું 2 સેકન્ડ પહેલાં કે પૂર્વનું જે અર્થશાસ્ત્ર છે કેટલાને મહત્વ આપે છે? બેને. કોને મહત્વ આપે છે? એક તો રાજાશાહીને અને કૃષિ વ્યવસ્થાને. એક રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, આખા રાજ્યની અંદર જે રાજાશાહીની જે વ્યવસ્થા છે એને મહત્વ આપે છે. બીજું મહત્વ કોને આપે છે? કૃષિ આધારિત એટલે કે ખેતી વ્યવસ્થાને મહત્વ આપે છે. જ્યારે પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે એ પશ્ચિમનું અર્થશાસ્ત્ર પૂર્વના અર્થશાસ્ત્ર કરતાં અલગ છે. શું અલગ છે? કે ઇંગ્લેન્ડમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઇંગ્લેન્ડમાં જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, સાલ મેં કહેલી છે કે 1751 થી 1851ના સમયગાળા દરમિયાનથી, તો આ સમયગાળા દરમિયાન પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે એ ઔદ્યોગિક ક્રાંતિ બાદ, હવે ઔદ્યોગિક ક્રાંતિ બાદ શબ્દ હું બોલ્યો એટલે કે 1851 પછી, કઈ સાલ પછી? 1851ની જે સાલ છે એ 1851ની સાલ પછી આર્થિક સમસ્યાના જે સંદર્ભ છે એ આર્થિક સમસ્યાના સંદર્ભની અંદર આખી જે વિગત છે, આખી વિગત એ દર્શાવવામાં આવી છે. તો પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે અને પૂર્વનું જે અર્થશાસ્ત્ર છે એમાં ભિન્નતા ઘણી જોવા મળે છે. તો પશ્ચિમનું અર્થશાસ્ત્ર જે છે એ ખાસ કરીને તમે જો આર્થિક સમસ્યાના સંદર્ભમાં રજૂ થાય છે. સમાજની અંદર આર્થિક સમસ્યા કઈ કઈ છે? આપણી દરેક બહેનોને ખ્યાલ છે આર્થિક સમસ્યાઓ કઈ કઈ છે. આર્થિક સમસ્યામાં દરેકનો એ સમાવેશ થાય. એમાં વસ્તી વૃદ્ધિનો દર છે, નિરક્ષરતા છે, સાક્ષરતા છે, બેરોજગારી છે, ગરીબી છે, દરેક બાબતનો એ સમાવેશ છે એ પશ્ચિમના અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. તો પશ્ચિમના અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસમાં
કયા બાબતોનો સમાવેશ થાય એ ઇન્ટ્રોડક્શન આપણે અત્યાર સુધી દરેક દીકરીઓએ જે અભ્યાસ કર્યો એ પ્રસ્તાવનાનો કર્યો. હવે મૂળ ટોપિક ઉપર આપણે આવીએ કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશેની માહિતી. પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશેની માહિતી. તો સૌથી પહેલાં એનો ઉદ્ભવ જોઈએ. સૌથી પહેલાં પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ છે, વિકાસ છે એ આજના લેક્ચરની અંદર કદાચ નહીં ચાલે, અપૂર્ણ રહેશે, પણ આપણે ઉદ્ભવ સુધી આપણે જોઈએ. તો પશ્ચિમના અર્થશાસ્ત્રનો જે ઉદ્ભવ છે એ કઈ રીતે થયો? તો પશ્ચિમની અંદર જે અર્થશાસ્ત્ર છે એનો ઉદ્ભવમાં ખાસ કરીને પશ્ચિમના અર્થશાસ્ત્ર અંગે આર્થિક ચિંતન સૌ પ્રથમ કોણે કર્યું? એરિસ્ટોટલે કર્યું. બહુ સમજો કે પશ્ચિમના અર્થશાસ્ત્રની અંદર સૌથી પહેલું જે ચિંતન છે, ચિંતન એટલે મનન, એ કોણે કર્યું? એરિસ્ટોટલે કર્યું. એના જે પુસ્તક છે એ પુસ્તકમાં એના પોતાના જે વિચારો છે એ વિચારો એને રજૂ કર્યા. ઔદ્યોગિક ક્રાંતિ બાદ, હવે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ ઔદ્યોગિક ક્રાંતિ બાદ એટલે કે 1851 પછી ઉદ્ભવેલ આર્થિક સામાજિક સમસ્યાના સંદર્ભની અંદર ઉદ્ભવેલી આર્થિક સમસ્યાનું જે વિશ્લેષણ છે એ વિશ્લેષણ એમાં દર્શાવેલું છે. હવે સૌથી પહેલી વહેલી જે બાબત છે, જે વિશ્લેષણ છે, શું કામ કે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1851 સુધી, ત્યાર પછી જે કઈ સમસ્યા ઉદ્ભવી એ સમસ્યાનું જે વિશ્લેષણ છે એ વિશ્લેષણ એ એરિસ્ટોટલે પોતાનું જે પુસ્તક છે એ પુસ્તકની અંદર કર્યું. હવે એરિસ્ટોટલે આ જે પોતાના વિચારો રજૂ કર્યા તે અંગેનું ચિંતન રજૂ કરવામાં બીજા કેટલાક અર્થશાસ્ત્રીઓએ એને ટેકો આપ્યો, સહકાર આપ્યો, ટેકો આપ્યો, સહકાર આપ્યો. જેમ કે કોઈ વ્યક્તિ સારું કામ કરતો હોય, સમાજના વિકાસ માટે, સમાજનું કલ્યાણ થાય, ભલું થાય એવા માટે કામ કરતો હોય, અન્ય વ્યક્તિ એને શું કરે? સહકાર આપે. એમ એરિસ્ટોટલે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી જે કોઈ આર્થિક સમસ્યા ઉદ્ભવી તો એ સમસ્યાનું જે એને વિશ્લેષણ કર્યું, એ વિશ્લેષણ કર્યા પછી જે આખો મનોમન જે વિચારો હતા એ વિચારોને ચિંતન રજૂ કરવામાં કેટલાક અર્થશાસ્ત્રીઓએ એને મદદ કરી. કોને મદદ કરી? એરિસ્ટોટલે. એમાં એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ, સેમ્યુઅલ આ બધાનું યોગદાન મહત્વનું છે. પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ વધ્યું. હવે એવું કહેવાય છે કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એ ઔદ્યોગિક ક્રાંતિ પછી શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ વધ્યું. શ્રમ વિભાજન, હવે શબ્દ કયો આવ્યો? શ્રમ વિભાજન. શ્રમ વિભાજન. હવે શ્રમ વિભાજન એટલે શું? શ્રમ વિભાજન એટલે શું? હવે આ શબ્દ આવ્યો છે એટલે આપણે થોડુંક ડિટેલમાં લઈએ કે પશ્ચિમના જે દેશો હતા અને એ પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ બે બાબતો ઉદ્ભવી. એક તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. વિશિષ્ટીકરણ પહેલાં ન આવે, આ ખાસ ધ્યાન રાખજો, પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે. વિશિષ્ટીકરણ પહેલાં આવે નહીં. શું કામ ન આવે? કે શ્રમ વિભાજન હોય ને ત્યાં જ વિશિષ્ટીકરણ આવે. હવે પ્રશ્ન એ થાય કે શ્રમ વિભાજન એટલે શું? કે તમને એમ થાય કે નીતા સર તમે એમ કહો છો કે વિશિષ્ટીકરણ પહેલાં ન આવે, પહેલાં શ્રમ વિભાજન આવે, તો શ્રમ વિભાજન એ હકીકતમાં છે શું? શ્રમ વિભાજન એ વાસ્તવિક પરિસ્થિતિમાં શું છે? તો અર્થશાસ્ત્રની પરિભાષામાં, અર્થશાસ્ત્રની પરિભાષાની અંદર શ્રમ વિભાજન એટલે શું? કે જુદી જુદી વ્યક્તિ વચ્ચે કરવામાં આવતી, જુદી જુદી વ્યક્તિ વચ્ચે કરવામાં આવતી ઉત્પાદન કાર્યની જે વહેંચણી છે, સમાજની અલગ અલગ જે વ્યક્તિઓ છે. હવે તમે જુઓ કે આ દુનિયાની અંદર, આ વિશ્વમાં અનેક માણસો છે, અનેક માનવ સમુદાય છે,
તો દરેક વ્યક્તિની કામ કરવાની જે કાર્યક્ષમતા છે એ સમાન હોતી નથી. અર્થશાસ્ત્ર હું નથી કહેતો, હું કહેતો નથી, કોણ કહે છે? અર્થશાસ્ત્ર કહે, ઇકોનોમિસ્ટ કહે છે, એ કહે છે અને હું કહું છું. આ કોઈ ખીચાની વાત છે નહીં, એ કહે છે અને હું કહું છું કે અર્થશાસ્ત્ર એવું કહે છે કે આ વિશ્વની અંદર તમામ જે માનવ જે સમુદાય છે એ માનવ સમુદાયમાં કામ કરવાની જે કાર્યક્ષમતા છે એ સમાન હોતી નથી, અલગ અલગ હોય છે. દરેકમાં કંઈ ને કંઈ કૌશલ્ય હોય છે અને એ કૌશલ્યના આધારે માનવી છે. દરેકમાં અલગ અલગ કૌશલ્ય હોય છે અને એ કૌશલ્યના આધારે માનવી કાર્ય કરે છે. તો ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ તમે જુઓ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ વધ્યું. હવે શ્રમ વિભાજન એટલે શું? કે જુદી જુદી વ્યક્તિ વચ્ચે કરવામાં આવતી ઉત્પાદન કાર્યની વહેંચણી, જુદી જુદી વ્યક્તિ વચ્ચે કરવામાં આવતી ઉત્પાદન કાર્યની વહેંચણીને શ્રમ વિભાજન કહે છે. ફરીથી એકવાર બે સેકન્ડ, કે જુદી જુદી વ્યક્તિ વચ્ચે કરવામાં આવતી ઉત્પાદન કાર્યની જે વહેંચણી છે એને શ્રમ વિભાજન કહેવામાં આવે છે. હવે શ્રમ વિભાજનના પ્રકાર પાછા બે છે. શ્રમ વિભાજનના પ્રકાર પાછા કેટલા છે? બે. હવે શ્રમ વિભાજન એટલે શું એ બહેનોને આવડી ગઈ, વ્યાખ્યા આવડી ગઈ. તો શ્રમ વિભાજનના બે પ્રકાર, એક સિમ્પલ શ્રમ વિભાજન, સાદું શ્રમ વિભાજન અને સૂક્ષ્મ શ્રમ વિભાજન. સાદું શ્રમ વિભાજન અને સૂક્ષ્મ શ્રમ વિભાજન. હવે ખાસ કરીને તમે જુઓ કે સાદું શ્રમ વિભાજન કોને કહેવાય? સાદું શ્રમ વિભાજન કોને કહેવાય? કે ઉત્પાદનનું કોઈ એક કાર્ય, ઉત્પાદનનું કોઈ એક કાર્ય કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના કુટુંબ દ્વારા થતું હોય, કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિના કુટુંબ દ્વારા થતું હોય એ શું છે? સાદું શ્રમ વિભાજન છે. દાખલા તરીકે દરજી છે, કપડાં સીવે છે, બરાબર. પછી એના ઘરના અન્ય જે કુટુંબના સભ્યો છે એ હાથ સિલાય અને ગાજ બટન કરે, બરાબર. પછી મોચી છે એ પગરખા બનાવે, તો પાલિશનું જે કામ છે એ પણ અન્ય વ્યક્તિ કરે. તો આ બધાનો સમાવેશ એમાં થાય સાદા શ્રમ વિભાજનની અંદર. સૂક્ષ્મ શ્રમ વિભાજન એટલે શું? ધારો કે સૂક્ષ્મ શ્રમ વિભાજનની વ્યાખ્યા શું? કે જુદી જુદી વ્યક્તિ વચ્ચે, જુદી જુદી વ્યક્તિ વચ્ચે કરવામાં આવતી, જુદી જુદી વ્યક્તિ વચ્ચે કરવામાં આવતી ઉત્પાદન કાર્યની જે વહેંચણી છે એને સૂક્ષ્મ શ્રમ વિભાજન કહે છે. ધારો કે કોઈ એક કારનું ઉત્પાદન કરવું હોય, ટાટા કંપનીવાળા છે કે સુઝુકીવાળા છે કે કોઈ પણ કારનું ઉત્પાદન કરે, તો કોઈ એક વ્યક્તિ કાર બનાવતો નથી, જુદી જુદી અનેક વ્યક્તિના સંયુક્ત પ્રયત્ન દ્વારા એ કારનું ઉત્પાદન થાય છે. તો મારો કહેવાનો તાત્પર્ય એ છે કે પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણ વધ્યું. આ ઉપરાંત મોટા યંત્રો દ્વારા મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું. આધુનિક પ્રકારના જે યંત્રો છે એ પહેલાં માનવ શ્રમ દ્વારા ઉત્પાદન થતું. પહેલાં શું હતું? માનવ શ્રમ દ્વારા ઉત્પાદન થતું. હવે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિથી આધુનિક પ્રકારના યંત્રોની શોધખોળ થઈ એટલે મોટા પાયા ઉપર એ ઉત્પાદન થવા લાગ્યું. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણ થવાથી બહુરાષ્ટ્રીય કંપનીને લીધે એક અલગ સામાજિક અને આર્થિક જે વ્યવસ્થા છે એ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ, આર્થિક જે વ્યવસ્થા છે એ પણ ઊભી થઈ. શું કામ ઊભી થઈ? એના પાયા કારણ એ છે કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, મૂડીરોકાણ પણ વધુ થયું, એટલે બહુરાષ્ટ્રીય કંપનીને લીધે એક તદ્દન અલગ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. બહુરાષ્ટ્રીય કંપની, જેને અંગ્રેજીમાં મલ્ટી નેશનલ કંપની છે, બહુરાષ્ટ્રીય કંપનીને અંગ્રેજીમાં શું કે? મલ્ટી નેશનલ કંપની. હવે તમને કોઈ પૂછે કે બહુરાષ્ટ્રીય કંપની જે તે દેશમાં આવે એ સારું કે નહીં સારું? તો આપણી બહેનો કહેવાનું કે નહીં સારું. શું કામ નહીં સારું? કે બહુરાષ્ટ્રીય કંપનીઓ જે જે દેશમાં ગઈ છે તે દેશનું એને શોષણ કર્યું છે, તે દેશનું એને શું કર્યું છે? શોષણ કર્યું. શોષણ કઈ રીતે કર્યું છે? કે જે તે દેશની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો વિકાસ એ બહુરાષ્ટ્રીય કંપનીઓ શું છે? અટકાવી દીધેલો છે. એનું ઉદાહરણ તમને આપું, જે આપણી બહેનોને ખ્યાલ છે
કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની મલ્ટીનેશનલ જ કંપની હતી, બહુરાષ્ટ્રીય કંપની હતી. અને આપ જાણો છો તે પ્રમાણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અંગ્રેજોએ આપણા દેશનું પૂરેપૂરું શું કર્યું, શોષણ કરેલું જોવા મળે છે. તો આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ આ સંદર્ભમાં ઉદ્ભવવા માટે, ખાસ કરીને તમે જુઓ કે આ સંદર્ભમાં ઉદ્ભવતા આર્થિક જે પ્રશ્નો છે, આ સંદર્ભની અંદર જે તે રાજ્ય વ્યવસ્થાની અંદર જે કોઈ આર્થિક પ્રશ્નો ઉદ્ભવે છે, જે તે રાજ્યની અંદર આર્થિક પ્રશ્નો જે ઉદ્ભવે છે, એ પ્રશ્નોની સમજૂતીને ઉકેલ માટે વિશદ જે ચર્ચા છે, અરે કોઈ પણ રાજ્યની અંદર, રાજ્ય વ્યવસ્થાની અંદર કે કોઈ પણ દેશની અંદર જે કાંઈ પ્રશ્નો ઉદ્ભવે છે, એ તમામે તમામ પ્રશ્નોનું જે નિરાકરણ છે, એ નિરાકરણ કયા અર્થશાસ્ત્રમાં કરવામાં આવેલ છે, પશ્ચિમના અર્થશાસ્ત્રોનો જે ઉદ્ભવ છે, એ ઉદ્ભવની અંદર એ કરવામાં આવેલો જોવા મળે છે. તો બહેનો, કહેવાનો તાત્પર્ય છે કે પશ્ચિમનું જે અર્થશાસ્ત્ર છે અને એનો જે ઉદ્ભવ છે અને એનો જે વિકાસ છે, એ વિકાસ વિશેની જે માહિતી છે, એ ટોપિક અત્યારે તમે રનિંગ અભ્યાસ કરી ગયા છો, પણ આ ટોપિક સમયના અભાવને કારણે અપૂર્ણ છે. હજી આ ટોપિક બહેનો પૂરો થયો નથી. આ ટોપિક કેવો છે, અપૂર્ણ છે સમયના અભાવના કારણે. આવતા ઓનલાઈન લેક્ચરે જ્યાંથી આપણે અટક્યા છીએ ત્યાંથી આપણો અભ્યાસક્રમ શું છે ચાલુ રાખીશું. બહેનો, તો આજના લેક્ચરની અંદર પશ્ચિમના અર્થશાસ્ત્રનો જે ઉદ્ભવ, વિકાસ હજી તો બાકી છે, વિકાસ હજી ટોટલી બાકી છે, ઉદ્ભવ છે એ હજી અપૂર્ણ છે. તો આવતા ઓનલાઈન લેક્ચરમાં પશ્ચિમના અર્થશાસ્ત્રનો ઉદ્ભવ જ્યાંથી અટક્યા છીએ ત્યાંથી મારો અભ્યાસક્રમ શું છે આગળ વધશે. તો બહેનો, આજના લેક્ચરની અંદર અહીં સુધી અભ્યાસ કરો, વધુ અભ્યાસ આવતા પ્રેરણે. આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર.